ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે તમામ ઉમેદવારોને પક્ષો પ્રચારમાં એડી ચોટીની ઝોળ લગાડી રહ્યા છે. તે સુરતની ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને સહકારી આગેવાન એવા દર્શન નાયકના પ્રચાર માટે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી હોય નેતાઓની ફોજ પ્રચાર માટે ઉતરી રહી છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રોડ શો અને સભા ગજાવનાર છે, તો તે પહેલા સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર અને સહકારી આગેવાન દર્શન નાયકના પ્રચાર માટે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરત આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ દર્શન નાયકને જીતાડવા અપીલ કરવાની સાથે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાની ગેરમાર્ગે દોરી રહી છે. ગુજરાતમાં 50 લાખ લોકો બેકાર છે. આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ભાજપ વિરુદ્ધ મતદાન કરી રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવા મદદરૂપ થવા મતદારોને અપીલ કરી હતી. અહીં હું કોંગ્રેસનો પ્રચાર કરવા આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા આવ્યો છું. 27 વર્ષથી જે પાર્ટીએ ગુજરાતની પબ્લિકને છેતર્યા છે, મત લઈને એમની સામે નથી જોયું, વિકાસની વાહિયાત વાતો કરી છે અને એની સામે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, બેકારીથી 50 લાખ લોકો બેકાર છે, કરપ્શનની કોઈ હદ નથી, વહીવટ જેવું કંઈ લાગતું નથી અને 2 લોકો દિલ્હીથી ગુજરાતનો વહીવટ કરે એ આપણને મંજૂર નથી. એટલા માટે મતદારોને વિનંતી કરવા આવ્યો છું કે મહેરબાની કરીને 1 અને 5 તારીખે આપ એક ભાજપ નહીં, સામે ગમે તે જ ના હોય અને ગમે તે એટલે ધ્રુવીકરણ કરીને કોંગ્રેસના જ ઉમેદવારને મત આપે, મતોનું વિભાજન ન થાય એવી વિનંતી કરવા આવ્યો છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દર્શન કર્યા, આજે બંધારણીય દિવસ છે, મતનો અધિકાર જેને આપ્યો તો એમને યાદ કરીને 1 અને 5 આપ પંજાબ પર મતદાન કરશો એ શબ્દો સાથે આપ સૌનો આભાર, ધન્યવાદ. કોંગ્રેસને કઈ રીતે જોવો છો વિધાનસભામાં? વિધાનસભામાં સરકાર જોઈ રહ્યો છું કોંગ્રેસથી, પરિવર્તન. આજે માનનીય માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજી ઓલપાડ તાલુકાની મુલાકાતે હતા અને એમણે શેરડી વિહારા ગામ ખાતે ખેડૂતોને દરેક સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાની વાતો કરીને કીમ ખાતે જે રીતે સ્વયંભૂ લોકો હજારોની સંખ્યામાં ઉમટીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને અને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ કીમ વિભાગના જે કોઈ પ્રશ્નો છે, રોડ રસ્તા ગટર પાણી અમારા જે એનો પ્રશ્ન છે, કચરા ઘન કચરાનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે, લાઇટની ટ્રીપિંગનો પ્રશ્ન છે, કીમ નદીનું ગંદુ પાણીનો પ્રશ્ન છે, આ બાબતમાં લોકોનો જે રોષ હતો અને આવનારા દિવસોમાં પરિવર્તન એ નક્કી છે અને 1 તારીખે કોંગ્રેસના પંજાના નિશાન અને મારા નિશાન દર્શનકુમાર અમરેટલાલ નાયક પોતે ચૂંટણી નડી લટા પર 4,53,000 મતદારો ચૂંટણી લડે છે એ વિશ્વાસ સાથે આજે લોકો સ્વયંભૂ જે જગ્યાએ મિટિંગો કરે, ગઈકાલે સાયણમાં કરી, આવાસ ખાતે જ્યારે કરી અને આવનારા દિવસોમાં લોક સંપર્ક કરીને શહેરી વિસ્તારો તો શહેરી વિસ્તારમાં પણ ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોને મળીને મતદારોનો જે સમસ્યા છે એ વિસ્તારની સમસ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના 28 વર્ષના શાસનની જે નિષ્ફળતા છે એ નિષ્ફળતાને ઉજાગર કરીને પરિવર્તન કરવાનો લોકોનો જે સંકલ્પ છે એ સંકલ્પ મને એવું લાગે છે કે ચોક્કસ 1 તારીખે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો 195 ઓલપાડ વિધાનસભા પરથી વિજય થવાનો છે, વાત નિશ્ચિત છે. સુરતના ઓલપાડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉમટી પડતા દર્શન નાયકને આ વખતે જીત બાકી હોય તેમ લાગી રહ્યું છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.